સુરતને આંગણે એસઆરકાનું આંગણું છે. એસઆરકે આખું ગ્રુપ જેટલાને ખીચે લગાડ્યા છે. આજે અમે જોયું છે ને, આજે અમને આનંદી છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ગોવિંદભાઈ ધોળકિયા, ગોવિંદ કાકાનો આખો સમગ્ર પરિવાર, અને એ પરિવારમાં ગોવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ, ચલનમ મધુરમ, મધુરાધિપતિ રખિલમ મધુરમ, જેનો એક એક અક્ષર મધુર છે, એવું શ્રીમદ ભગવાન ભાગવતનું આવું રૂડું આયોજન. અને એમાં એવી વ્યાસપીઠ અહીંયા આજે આવી છે. પૂજ્ય ભાઈશ્રીના મુખેથી ભાગવત સાંભળવું સાહેબ, એ કઈક ભાગમાં હોય ને તો સાંભળી શકાય. એવા પૂજ્ય ભાઈશ્રીના મુખેથી ભગવાન ભાગવતનું આપ અમૃતપાન કરી રહ્યા છો. અને એ ભાગવતના મંડપમાં આજ હું અને ઘનશ્યામભાઈ લખાણી, એકવાર ઘનશ્યામભાઈને જોરદાર તાળીના ગળાથી વધાવો. આનંદ તો એ વાતનો છે કે એક તો ભાઈશ્રીની કથા હોય એ મંડપમાં આવવું, અને બીજી વાત યજ્ઞેશ દાદા કે એસઆરકેનું આયોજન હોય, ગોવિંદ કાકાનું આયોજન હોય, એમાં આવવું, આ બે હરખ્યા હરખ છે આજ ભલામણ. અને એમાંય પાછી આજ પોષી પૂનમ, પોષી પોષી પૂનમડી, પોષા મારા વ્રત, પછી હું કે એવું કઈક છે. પછી અશેલે આવે ભાઈની બેન રમે જમે. આજ બધી બહેનોને કહું છું કે આજ બધી બહેનો જમે. આજ 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 પોષી પૂનમ છે. અને આયા એ પહેલા પૂજ્ય મોરારી બાપુની કથા આ મેદાનમાં આજ પરિવારને આંગણે થઈ, અને આજ પૂજ્ય ભાઈશ્રીની મુખેથી આજ ભાગવત સાંભળવાનો આજ અવસર મળ્યો. અને આજ વ્યાસપીઠેથી શું રાસ રસાણો છે સાહેબ, આખે આખો મંડપ રમતો હતો. મને ગોઠણે થોડુંક લાગેલું હતું એટલે ઘડીક ઉભો થયો ને પછી દુખવા મળ્યું, પાછો બે ગોવિંદ કાકા જોઈ ગયા. હું મેં ઘનશ્યામભાઈ પરાણે બેહાડ્યા, ઘનશ્યામભાઈ તો રમતા હતા, મેં મારે હારે બેહું, એકલો બેહી ભોઠો પડી. તા કાકા જોઈ ગયા મને કે આખો મંડપ ઉભો છે ને તમે બે ત્રણ જણા બેહો, વાત બી કહેવાય. હું તો કાકા પાછા અમે ઉભા થાય. એટલે આજ અમે પણ અહીંયા પ્રોગ્રામ દેવા આવ્યા એ મુદ્દો નથી સાહેબ, કદાચ કાર્યક્રમ માટે ન બોલાવ્યા હોય તો સાહેબ આ કાર્યક્રમમાં તો અમારે મહેમાનથી ને હાજરી આપવી પડે, કારણ કે આ પોતાનો પ્રોગ્રામ છે. આવો રૂડો જયારે કાર્યક્રમ છે ત્યારે અહીં ઉપસ્થિત એસઆરકે ગ્રુપ તો આખું ખરું જ, પણ એમના આમંત્રણને માન આપીને પધારેલા વોરા સાહેબથી લઈ અને એવા હાકીમ જેવા મહેમાનો, વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આ બધાના ચરણોમાં મારા પ્રણામ. આ બધાને જય શ્યારામ, જય શ્રી કૃષ્ણ. અને ઘનશ્યામભાઈ કીધું એમ કે અહીંયા અમે બે ઘરના જ છીએ ભાઈ, અહીંયા કઈ રૂડું લગાડી દેવું, જામો પાડી દેવો ને એ નહીં, અમે તમે બેઠા એ જામો. જો ભાઈ ક્યાં કેટલું બોલવું, શું બોલવું, કોને શું સીંધવું, આ બધા મીટર હોવા જો. એક ભાઈ ઘરે બેઠો બેઠો કે હાવ કંટાળો આવે, સમય નથી જતો. તેને ઘરવાળી સાંભળી ગયું શું કીધું, એ કે સમય નથી જતો, કંટાળો આવે. એ કે જો આ કપડાનો ઢગલો પડ્યો, સમય હું ન જાય, તમે ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું. હવે એ જે હું ધોઈ નાખું એ સમજાઈ જાય તો પ્રોગ્રામમાં આનંદ આવે. હવે કોને ધોવું, હું સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. આ બધી કથાઓ છે, શું આપણને આજે સાંભળે તો કાલે જીવનમાં જીવી શકીએ એવા દ્રષ્ટાંતો સાથે પૂજ્ય ભાઈશ્રીના મુખેથી આ ભાગવત સાંભળી રહ્યા છો. ત્યારે એક નાની એવી કવિતાથી મારા શબ્દોની શરૂઆત કરું. ગોવિંદ કાકા પધારો, કારણ કે પ્રોગ્રામ અમારો છે, આયોજન એનું છે, પણ અમારા પ્રોગ્રામ આવે એટલે અમારે કેવું પડે કાકા પધારો.
એકે એક મહેમાનની નોંધ રાખતી જાવી, બધાય જમી લીધા કે નહીં એ જોતું જાવું. ફુવા, આ આજે આ બધું સમજો, આ ખરેખર આમ કહો ને તો પૂંજ્ય ભાઈશ્રીની કથા કે પૂંજ્ય મોરારી બાપુની કથા એ સાંભળવા જવાય, કરાય નહીં. કરાય નહીં એ માટે કે એ તમે અવડું મોટું આયોજન થઈ જાય પછી પણ સતાય જે થાક ના લાગે એનું કારણ પોથીજી તમારે આંગણે પધાર્યા છે ને એનો તમને આનંદ છે, એનો જે પોરો છે ભલામણા. હું ઘણી વાર કહેતો હોઉં છું કે ક્યારેક આખું વીતીને આપણે જેને જીવનમાં આદર્શ માન્યા હોય એને આખું બંધ કરી અને એને યાદ કરવાના. સાંભળજો, તમે જેને આખું બંધ કરીને પછી વિચારવાનું મેં મારા જીવનમાં આદર્શ કોને માન્યા, એને ગોતો અને એને તમારી નજર સામે લાવો અને પછી તમે તમારી ને તમારી જાતને પૂછો કે આની જેવું થવાનો મેં પ્રયાસ કર્યો છે ક્યારે. બસ એને પગલે ચાલતા જો શીખાઈ જાય. ત્રીજી વાત, કોઈ પણ કંપનીમાં આપણે કામ કરતા હોય, હું ઘણી વાર કાકા મારા શિક્ષકોને કહું કે થોડીક વાર પૂરતા આખું વિચીને બંધ કરીને જોઈ લો કે આ સ્કૂલના તમે શિક્ષક છો, પણ તમે શિક્ષક હો અને સંચાલક પોતે તમે હો, તમારી માલિકીની જા હોય અને તમે જ શિક્ષક હો તો તમે સ્કૂલે કઈ રીતે આવો એવો પ્રયાસ કરે કર્યો છે. એમ કહેવા ગયો સાહેબ, જે કંપનીમાં હોય ને એ જે કંપનીમાં કામ કરતા હોય ત્યારે ઘરે બેઠા બેઠા એ જ વિચાર કરવાનો કે આ જે કંપનીમાં હું જાઉં છું એ કંપનીનો માલિક જ હું હોઉં તો હું કઈ રીતે રહું. અને ખરી અર્થે તો એ છે સાહેબ, જે માલિક હોય છે ને એ તો સંચાલન કરતો હોય છે, માલિક તો એમાં જે રહેતા ને કામ કરતા હોય એ જ માલિક સાચા હોય છે ભલામણ. હે, આ તો આપણી વ્યવસ્થા કરે છે ભલામણ. જો સાંભળી લો, આ પ્રોગ્રામ છે દાખલા તરીકે, તો અત્યારે કહેવાય કોનો પ્રોગ્રામ, આખે આખું આયોજન SRK નું, રામકૃષ્ણ એક્સપર્ટ, બરોબર. પણ કહેવાય હું ઘનશ્યામભાઈનો માયાબેન પ્રોગ્રામ છે, નકર આમાં અમારી હળી હોય તો કયો, ને આમાં અમારું કાંઈ હોય તો કયો. પણ કહેવાય શું કે ભાઈ માયાભાઈનો ઘનશ્યામભાઈનો પ્રોગ્રામ છે. મારો કહેવાનો અર્થ એ છે કે જે જીવનમાં જે વસ્તુ બનવું છે જેને તમે આદર્શ માનો છો, આપણે શું કરીએ છીએ, ભગવાન કૃષ્ણને માનીએ પણ કૃષ્ણનું ન માનીએ. આપણે કાકાને બહુ માનીએ છીએ પણ કાકાનું તો માનો. કાકબાપુએ ગીત લખ્યું સાહેબ, કે માડી તારી સાપીઓ ઘરમાં પૂજે કીધેલું કાય નાવા કરે રે લોલ મારી તારી, હે મારી તારી સાપીઓ ઘરમાં પૂજે કીધેલું કાય નવા કરે
લખી છે અને પંક્તિમાં લખ્યું તું વરા સાહેબ પધારો. કાક બાપુએ કીધું કે હે માં, હે ભગવતી, હે હોનબાઈ, હે જગદંબા, તારી સભ્યુ ઘરમાં બધા પૂજે પણ કીધેલું કઈ ન કરે. એમ જો સાંભળો, આપણે રામને માની, કૃષ્ણને માની, પણ એનું ન માની. જો આપણા આપણી આપણા જીવનની ત્રણ અવસ્થા છે, બાળપણ, યુવાની ને ગઢપણ. આપણા જીવનની અવસ્થા ત્રણ, બાળપણ, યુવાની ને ગઢપણ. આજે પૂજ્ય ભાઈ શ્રી વ્યાસપીઠ ઉપર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણેયની વાત કરી ને, તો બાળપણ છે ને એ કૃષ્ણ જેવું હોવું જોઈએ. બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ ને. નાનું બાળક હોય એટલે એ પાછું 11 વર્ષ સુધી, જો કૃષ્ણએ ગોકુળમાં 11 વર્ષ સુધી જ વાંહળી વગાડી, પછી મૂકી દીધી હાશવી. કઈ 80 વર્ષે પાવા ન વગાડાય. કદારે કદાણ માગે કાનો, નહીં નહીં નહીં, જે ઉંમરે જે વસ્તુ સારી લાગતી એ લાગે. બરાબર. હું તો આ ઘણી વાર કાકા કહું છું કે હમણાં આપણે ઓલા સૂત્રો હવે ફેરવવાની જરૂર છે. પહેલાં આપણે સ્કૂલમાં ભણતા ત્યારે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ હોય ત્યારે આપણે હમણાં લાઇનમાં નીકળતા, ઝંડા ઊંચા જો હે અમારા, આમ ગાતા ગાતા નીકળતા ને. પછી રસ્તામાં નારા બોલાવતા જઈએ, આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, જય જવાન જય કિસાન. હવે આધી રોટી ખાયેગી કહેવાની જરૂર નથી, હવે કહેવાનું બબ્બે રોટલા ખાયેંગે ને દેશ કો બસાયેંગે. હા, તેથી ગાંધી બાપુને લાગ્યું કે અડધી પ્રજા દક્ષિણમાં એમાં સાહેબ ગરીબ હતી, તો આપણે અડધો, આપણી પાસે આખો રોટલો હોય તો અડધો કોકને ખવડાવો, પણ આ દેશને બચાવો. ભૂખમારા માલી બહાર લાવવાની વાત હતી. અત્યારે ઝપટ છે, હું કામ આજી રોચી ખાયેંગે, બેનું ગાવાનું પાણી પૂરી ખાયેંગે, દેશ કો બચા. હા, પાછું જો ભાઈ, હા ભલે ભલે, બરાબર છે બરાબર છે. દાદા, આજ અમારા ભાગ્ય એવા છે જે માઇકમાં કાયમ પૂજ્ય ભાઈશ્રીનો અવાજ જતો હોય છે, આજ એ માઇકમાં અમને બોલવાનો અવસર મળ્યો છે. એટલે ભટ્ટ સાઉન્ડને તાળીઓથી વધાવો. બે જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, આવા સારા પ્રોગ્રામ હોય તો સારા માઇક હોય, હોવા જોવે, અને લગ્ન કરવા તો સારી વાઈફ હોવી જોઈએ. એક જગ્યાએ બોર્ડ મારેલો હતો કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે, તમારો ભૂરો ન્યા ગયો. એ કે કન્યા છે, કન્યા. બોલો, દુકાનવાળો ખીધડો નીકળે, લુખેશ કન્યા ન હોય ત્યાં તો યાની વગરની સામગ્રી હું કજવી, મૂળ મુદ્દો તો એ છે. આજ આજ બહુ મજા આવ્યો, કથામાં મજા આવે. આજ અમારે તમને દાંત જ કઢાવવા છે, ગંજાનનો સાટો અમારે દેવાનો થતો નથી, અને અમારામાં જ નથી, તમને હું આપીએ મેં. કારણ કે એટલું બધું કાકા માણા હજી આવતું જ જાય છે, અને બહાર પાછળ જેટલી બને એટલી શાંતિ રાખજો, કારણ કે તમારો અવાજ અહીંયા સુધી આવે છે. જો આ કથામાં આનાથી વધારે માણા હોય, પણ ખાલી તમે સાંભળી લો કે એક આગળ કોણ બેઠું છે એના ઉપર આધાર હોય ને. જો અમારા પ્રોગ્રામમાં હોય એટલે અમારે સાલુમાં કહેવું પડે શાંતિ રાખો. પૂંજ ભાઈ શ્રી હોય કે પૂંજ બાપુ હોય કે આ કોઈ પણ કથાકાર હોય બીજા, કે આવા સંતો હોય કે આવા મહાપુરુષો હોય, એ બોલતા હોય તેથી કોઈ દી વચ્ચે કહેવું પડ્યું. હું કામ ઘીરેથી જ નક્કી કરીને આવે, કથા સાંભળવા જાય છે. અમારા પ્રોગ્રામમાં ઘીરેથી જ નક્કી કરીને આવે, ડાયરામાં જવું છો હવે જ કરી દે. માણસી નો જ હોય, પણ એક એને એવી તૈયારી હોય માનસિક કે નહીં, પ્રોગ્રામમાં તો ગમે એમ બોલાય, પ્રોગ્રામમાં તો ગમે એમ આનંદ કરાય. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. વાત એ કરતો હતો કે હવે સૂત્રો ફેરવા જોઈએ. આ પાણીપુરીનું કીધું ને, હવે અમારથી એ નથી કહેવાય એમ કે પાણીપુરી ન ખાવી, તો પાણીપુરી એસોસિએશન ભેગું થઈને કે માફી માગો, તમારે એવું કેમ બોલાય. હમણાં તો એ ઉપડ્યું ને નવું, એટલે આપણે એ કહેવાય નહીં. પણ બાપા આમ જો ખોરાક ઉપર બહુ આધાર હોય છે, ગમે ત્યાં ગમે ન ખાવું. હા, બહુ શોખ થાય ખાવું તો આપણે ફામે બધું ગ્રુપ ભેગું થઈને પાણીપુરીનો પ્રોગ્રામ રાખવો, પણ ઘરની બનાવેલી આસો ડૂસો બહારથી ખાવો નહીં. હા, એક બેન પાણીપુરી ખાતા, જુઓ કેવું થાય, કહો પાણીપુરી ખાતા હતા ને, તો ભાઈ બોલું હું શું કે અલગ અલગ પાણી હોય ને, અલગ અલગ ફ્લેવર.
અલગ અલગ ફ્લેવરના બધા પાણી મૂકેલા હોય. તે એ બેનને આમ ડીશ લઈને ઉભેલા, ઓલો પાણીપુરી તૈયાર કરીને બધું પાણી નાખી અને બેનને જેમ ડીશમાં મૂકેતા તો બેન જેમ જવો ગળે એમ ફટાફટી જાય. ઓકુ પંદરક પૂરી તો ઉલાળી ગયા. પછી બેને કીધું, બોલો તો બધા મળી બિશારો પાણી નાખતો હતો, થોડું થોડું ખાટું મીઠું તુરું તીખું જે કાંઈ આવતું એ બધી ફ્લેવર નાખતા. તો બેન કે, એ ભાઈ આ ડોલમાંને કેમ નથી નાખતો? બોલો કે ભાઈ બેન, એ તો ડીશું ધોયેલું છે. હવે તો પાણીપુરી વાળો હારો કહેવાય કે કીધું, નહીં તો એમાં આપ્યો તો કેટલી ફ્લેવર આવત. ક્યાં શું ખાવું એ પણ આધાર છે સાહેબ. તમારો અંદર મનનો વિચાર તમારા અન્ન સાથે જોડાયેલો છે. એટલું નહીં, આ જઠરાગ્નિ છે એ યજ્ઞ છે. એ અગ્નને ખબર પડે, આ જઠરાગ્નિને ખબર પડે કે આમાંથી અન્ન ક્યાંથી આવ્યું છે. દાદા બધે જમીએ ને તો ઓડકાર નથી આવતા, અમુક જ ઘેરેથી ઓડકાર આવે છે સાહેબ, બાકી તો ઘસરકા આવે છે. અને ઓડકાર આવે એમાં અમૃત હોય છે, અને ઘસરકા આવે ને એમાં ખાટું બડા થાય છે બધું. એટલે આપણે નાનત પાડતા પાણીપુરી ખાઈ ગઈ દેશકો બસાઈ ગઈ. એ તો ખાલી આયુષ્યમાં કીધું, પણ વરસે વર્ષોથી આપણે એમ કહીએ, આપણે ભાષણો એવા સાંભળતા ને પહેલા, હમ હમારે વતન કે લીએ હમારી જાન દે દેંગે, આવા ભાષણ સાંભળ્યા. હું કામ હામા વાળા સાંભળે ને નક્કી થઈ જાય કે આ તો જાન દેવા તૈયાર જ છે, ગોબો ઉપાડજો. નહીં, સૂત્ર ફેરવો. હવે એમ કહો કે હમ હમારે વતન કે લીએ કિસી કી જાન લે લેંગે, આ દેશ માટે. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન, હમારા ભારત જેવો સાહેબ એક પણ દેશ નથી. આ વર્ષોથી કહેવાતો આવે. શું કામ? તમામ ભગવાન જન્મા આયા. કહેવાય ગયો, ઈસુ ભલે બાર જન્મ હોય પણ અંત તો ભારતમાં જ લીધો છે સાહેબ. એને તે તમામ આ ભારત ભૂમિ જેવી છે. ભારતી ભૂમિ વંદુ તને આવડી, ધન્ય હો ધવરા, ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આ ધરતીના ખોટા વખાણ નથી. શું કામ? આ ધરતી એવી છે. આ ધરતી કેવી છે? શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. આ અલગ જ તાસીર છે આ દેશની, કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે, જ્યાં મહાભારત નું સર્જન થયું હોય, મારો મારો ની બલાગુ બોલતી હોય એની યુદ્ધની વચ્ચે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. આજની કથામાં જે દાદાએ વાત કરી એના સંદર્ભમાં થોડી ઘણી વાતો કરવી છે. ભગવાન કૃષ્ણને આજે દાદાએ કીધું ને પૂજ્ય ભાઈશ્રીએ વ્યાસપીઠ ઉપરથી, કે અર્જુન રથના પાછલા ભાગમાં નહીં પાણીમાં બેસી ગયો. બરોબર યુદ્ધના મેદાનમાં જે આવે તો અર્જુન પાછલા ભાગમાં બેસી જાય કે આમાં હું કોને મારું. ભગવાન કૃષ્ણ એનો અર્થ એ થયો કે ઘણીવાર આવા મોટા માણસોની હારે હોવા છતાં આખી જિંદગીને ઓળખી ન એક એક આ કોણ છે એમ. કવિ કાગ લખે છે, એ જેની ભેળા રે એ બેસનારા પણ ભર માણા રે મોટા
ઘરે